નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હમણાં થોડા દિવસ પહેલા ધોરણ 10નું પરિણામ આવ્યું અને એ ધોરણ 10નું પરિણામ ખૂબ જ ઉજ્જવળ કહી શકાય. આમ તો થોડુંક ડાઉન કહી શકાય, પરંતુ ખૂબ જ ઉજ્જવળ આપણે કહીશું. ઓકે, અને એવા જ સુરતમાં ઇન્ટરવ્યૂ અમારા જેવા જ પૂરા થયા તો અમે સુરતની બહાર, એટલે કે આજે અમે નવસારી સુધી પહોંચી ગયા છીએ ઇન્ટરવ્યૂ લેવા માટે. તો એવા જ એક વિદ્યાર્થી કે જેને ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરેલું છે, જેને મારી પાસે રિઝલ્ટ છે એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલો છે, એવા જ એક વિદ્યાર્થી પાસે આજે અમે પહોંચી ગયા છીએ. તો એ વિદ્યાર્થીને આપણે પહેલા પૂછી લઈએ એમનું પૂરું નામ, કેટલા પર્સન્ટાઇલ છે અને કેટલા ટકા છે એ એના મોઢે જ આપણે પૂછી લઈએ. તો આપ વિદ્યાર્થી મિત્રોને જણાવશો કે આપનું નામ શું છે, ટકા કેટલા છે અને પર્સન્ટાઇલ કેટલા? નમસ્તે, મારું નામ છે પટેલ એટ દિલીપભાઈ. મારા ધોરણ 10ની એક્ઝામમાં પર્સન્ટાઇલ છે 98.09 અને પર્સન્ટેજ છે 88.077, અને મારા હાઈએસ્ટ માર્ક છે મેથ્સમાં, બેઝિક મેથ્સમાં 99%. ઓહો, ખૂબ જ સરસ વાત કહી શકાય કે બેઝિક મેથ્સમાં એમને 99 ગુણ પ્રાપ્ત કરેલા છે અને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલો છે, એ ખૂબ જ સારી વાત છે. ભાઈ, એવું આપણને કીધું કે એને બેઝિક મેથ્સમાં 99 માર્ક છે. મેથ્સ આમ કંટાળાજનક વિષય, નો આવડે એટલે આપણે મૂકી દઈએ છીએ, પરંતુ ભાઈએ એમાં 99 ગુણ કઈ રીતે પ્રાપ્ત કર્યા, કઈ રીતે તમે મહેનત કરતા હતા એ જરા જણાવશો કે કઈ રીતના મહેનત કરતા હતા? ગણિતમાં તો સાહેબ સરે કીધું હતું કે ચોપડી કરી લેજો એટલે તમારા માર્ક્સ આવી જ જશે, અને પરીક્ષાના આગલા દિવસ આખી ચોપડી કરી, બે દિવસનો ટાઈમ હતો, એમાં સાહેબ સર કીધું ચોપડી આખી કરી નાખજો એટલે માર્ક્સ તો આવશે જ. તો આપણે મેં ચોપડી જ કરી, પહેલેથી બધા સાહેબ સરે કીધું હતું આ ચેપ્ટર આ ટાઈમે કરજો, એ રીતે મેં બધા ચેપ્ટર કર્યા, ચેપ્ટર વાઇઝ ચેપ્ટર બધા પતાવી દીધા. અને પછી મોર્નિંગમાં સરનો લેક્ચર હતો, રાતે બી પછી આગલા દિવસે લેક્ચર આવ્યા, એ લેક્ચર જોયા, એ બી બહુ યુઝફુલ થયા મને. ઓકે, ચાલો, એનો મતલબ એવો થયો કે આપણી જાતે મહેનત કરવાના બદલે અનુભવી શિક્ષકો પાસેથી એના અનુભવ પ્રમાણે જે રીતે આપણે કામ કરીએ ને, વર્ક કરીએ ને, તો એટલી સફળતા આપણને જરૂર મળે છે. કારણ કે એ શિક્ષકો હોય છે એના અનુભવોનો નિચોડ બાળકો ઉપર ઠાલવતા હોય છે, જેના કારણે ભાઈને 99 માર્ક બેઝિક મેથ્સમાં મળેલા છે. આ ઉપરાંત આપણે જોઈએ તો બીજા મારે તમને પૂછવું છે કે ઇંગ્લિશમાં તમે 85 માર્ક પ્રાપ્ત કરેલા છે, તો એમાં તમે કઈ રીતે મહેનત કરતા? કારણ કે હમણાં વિદેશ જવાનો બહુ ક્રેઝ ચાલુ થયો છે, લોકો IELTS કરે છે, PTE કરી અને વિદેશ જાય છે, ઘણા બે બે ટ્રાય આપે છે, 3-3 ટ્રાય આપે છે, છતાં પણ 85 જેવું નથી થતું. તો તમે ઇંગ્લિશમાં કઈ રીતે મહેનત કરતા હતા? ઇંગ્લિશમાં તો મેં ધ્રુવી મેમનો લેક્ચર હતા આગલા દિવસે એ જ જોયા, કેમ કે એમાં મેમે છે ને બધું જ આપી દીધું, આ રીતે આ ગમે તે સવાલ આપણે આ રીતે કરવાનું એમાં. ઓકે, ખૂબ સરસ. ઇંગ્લિશ અને મેથ્સની તમે જે વાત કરી, બીજા વિષય હું પૂછતો નથી કારણ કે ઇન્ટરવ્યૂ થોડુંક લાંબુ થઈ જશે. હવે મારે પ્રશ્ન એ હતો કે તમે વિદ્યાકુળમાં કઈ રીતે જોડાયા, કઈ રીતે તમને જાણકારી મળી, એ મારે પૂછવું હતું. વિદ્યાકુળમાં તો મેં પછી યુટ્યુબ ઉપર ગયો, સર્ચ માર્યું, ત્યાં મને ઘણા બધા વિડીયો મળ્યા, પછી હું ચેનલમાં ગયો, પછી ત્યાંથી જાણકારી મળી મને કે આ વિદ્યાકુલ એપ પણ છે, એમાં આ લોકો લાઈવ લેક્ચર દરરોજ ભણાવે છે, રેકોર્ડેડ લેક્ચર આપે છે. પછી મારા ઉપર મેસેજ આવ્યો, કોલ આવ્યો, અને પછી હું એમાં જોઈન થયો. અચ્છા, એવી રીતના આપ જોઈન થયા યુટ્યુબ ના માધ્યમથી, આપ વિદ્યાકુલ સુધી જોડાણા અને એપ્લિકેશન વિદ્યાકુલ ડાઉનલોડ કરી અને તમને સામેથી કોલ આવ્યો. હવે મારે એવું પૂછવું હતું કે તમે યુટ્યુબના માધ્યમથી આપણા વિદ્યાકુળ સુધી જોડાણા, વિદ્યાકુળમાં જોડાયા બાદ એમાં તમને કયા કયા બેનિફિટ જોવા મળ્યા કે જેથી આપણા ભવિષ્યના બાળકોને પણ એમાંથી એ બેનિફિટનો લાભ મળે, તો તમે જરા જણાવશો? સૌથી વધારે બેનિફિટ તો રેકોર્ડેડ લેક્ચર, જ્યારે આપણે બહાર ગયા હોય કોઈ કારણોસર લેક્ચર ન ભરી શકાય હોય તો આપણને રેકોર્ડેડ લેક્ચર એ જ એનર્જી સાથે એ જ સર ભણાવે, અને જ્યારે આપણે ઓફલાઈનમાં જોવી આપણે ગમે તે સરને પૂછવી આ કાલે સર શું ચલાવ્યું, તો પછી સર એમ કે હું તને પછી ભણાવી, ને છેલ્લે 10 મિનિટમાં એ કાલનું બધું ભણાવી દે, જ્યારે વિદ્યાકુલમાં તો એનો એ જ લેક્ચર એ જ સર એ જ એનર્જી આવશે, એટલી મિનિટ જ ભણાવશે. ઓકે, ખૂબ સરસ. ભાઈનું કહેવાનું એવું છે કે ગમે ત્યારે લેક્ચર મિસ થઈ જાય તો લાઈવ ક્લાસ જો મિસ થઈ જાય તો રેકોર્ડેડ ક્લાસ પણ જોઈ શકે છે, હેન્ડ રિટન નોટ પણ તમને મળે છે,
ડીપીપી પણ મળે છે અને સાથે સાથે વોટ્સઅપ સપોર્ટ પણ મળે છે. મારે બીજો એક પ્રશ્ન હતો કે તમે હવે ભવિષ્યમાં કઈ સ્ટ્રીમ પસંદ કરવા માંગો છો અને તમારો ગોલ શું છે? હવે તો ભવિષ્યમાં હું કોમર્સ પસંદ કરવા માંગુ છું. ઓકે, અને કોમર્સ પસંદ કરો છો એ તો વાંધો નહીં, પરંતુ તમારો ગોલ શું બનવાનો છે? એમાં સીએ મારે બનવું છે. ઓકે, ચાલો, ભાઈનો એક સરસ મજાનો ગોલ છે કે એને સીએ બનવું છે અને ભારતના હિસાબ કરવો છે, ભારતનો હિસાબ કરવો. સરસ, સીએ બનવાનો તમારો ગોલ ખૂબ સરસ છે. હવે તમે જ્યારે આખું વર્ષ મહેનત કરતા હતા તો તમારા ફેમિલીનો સપોર્ટ તમને કેટલો મળ્યો અને કેવી રીતે મળ્યો એ પણ જરા જણાવશો, જેથી જેટલા પણ બાળકો જોવે છે, જેટલા પણ વાલીઓ જોવે છે એને પણ ખબર પડે કે આપણે બાળકોને ધોરણ 10 અને ધોરણ 12 માં કઈ રીતે સપોર્ટ કરવો જોઈએ. જ્યારે હવે હું સ્ટડી કરતો ત્યારે હવે એક્ઝામ બહુ નજીક હતી અને મેં વાંચવા પર વધારે ફોકસ કર્યું રિવિઝનમાં, ત્યારે મારી ડિસેમ્બરના એન્ડમાં, એટલે નહીં ડિસેમ્બરની ફેબ્રુઆરીના એન્ડમાં મારી તબિયત બગડી ગઈ. ત્યારે મમ્મી એમ કે આપણે તબિયત ઉપર પણ ધ્યાન રાખવું પડે, નકર તબિયત બગડી એટલે તાવ ને એવું આવું આવી ગયું. પછી 2-3 દિવસ મમ્મી એમ કે હવે તારે ખાવા ઉપર ને બધા ઉપર ધ્યાન રાખ, નકર તારી બોર્ડની એક્ઝામ છે, આખું વર્ષ ફેલ જશે, એટલે તું બધા ઉપર ધ્યાન આપ, ખાવા ઉપર ને બહારનું ન ખાતો. અચ્છા, ઓકે, ફેબ્રુઆરીમાં તબિયત બગડી, એન્ડમાં ફેબ્રુઆરીના એન્ડમાં એટલે માર્ચની શરૂઆતમાં ભાઈની તબિયત બગડી. માર્ચની 14 તારીખ આસપાસ આપણી પરીક્ષા હતી એટલે 14 દિવસ અગાઉ માતાએ તમને ખૂબ સપોર્ટ કર્યો અને તમને આગળ વધવાની હિંમત આપી. વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે દરેક સફળ વિદ્યાર્થીની પાછળ એના માતા પિતાનો પૂરો સપોર્ટ હોય છે. આ ભાઈને પણ એવું જ છે, માતા પિતાનો પૂરો સપોર્ટ છે. તો આપણે એને માતા સાથે જ વાત કરીએ કે વર્ષ દરમિયાન જ્યારે ભાઈ મહેનત કરતો હતો તો તમે કઈ રીતનો એને સપોર્ટ કરેલો હતો? એને પહેલેથી જ એટલું મહેનત કરતો, અમારે કહેવું પડતું એને કે હવે તું થોડુંક ઓછું કર, એમ આમ રાતના મોડા સુધી કરે અને સવારે વહેલો ઉઠે, મહેનત પહેલેથી જ એટલી કરતો. ઓકે, પહેલેથી જ ભાઈ મહેનત કરતો હતો. હવે મારે એ પ્રશ્ન પૂછવો છે કે જ્યારે વિદ્યાકુળ ભાઈ ઓનલાઈનમાં યુટ્યુબ ઉપર જોયું ત્યાર પછી એને સારું લાગ્યું એટલે તમને વાત કરીએ છીએ, તો તમારો પહેલો રિએક્શન કેવો હતો કે ઓનલાઈન વિશે? કારણ કે અત્યારે કોરોના છે નહીં, તો ઓનલાઈન ભણવું એ સારું છે કે ખરાબ છે કે કઈ રીતનું છે, જરા બીજા વાલીઓને પણ જણાવશો? હા, એ પહેલા ઘરે એની દીદી પાસે જ ટ્યુશન કરતો, પછી એમાં વિડિયા જોવા મળ્યો એટલે એને એમાં રસ લાગ્યો, એમ કે મને એમાં હોતેને રસ છે એટલે હું એ પણ કરું એમ. એટલે મેં કીધું કાંઈ નહીં, તને એમાં જો વધારે મહેનત કરી શકતો હોય તું આ અને એ બે બંને પહોંચાઈ જાય તારથી તો તું કર. જોયું ને, એક સફળ વિદ્યાર્થીની પાછળ મમ્મી પપ્પા અને સાથે સાથે બહેનનો પણ એક ખૂબ મોટો ફાળો છે. તો આજે અમે આવ્યા હતા નવસારીમાં એક ઇન્ટરવ્યૂ લેવા માટે. આમાંથી આઈ હોપ કે તમને ઘણી બધી પ્રેરણા મળી હશે, વાલીઓને પણ પ્રેરણા મળી હશે, જે વિદ્યાર્થીના મોટા ભાઈ બહેન છે એને પણ પ્રેરણા લેવી છે, લેવી જોઈએ કે એમના નાના જે ભાઈ અથવા બહેન છે એને કઈ રીતના એમને કઈ રીતના એને સહાયરૂપ બની રહેવું જોઈએ. તો જો અમારો આ ઇન્ટરવ્યૂનો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. જય હિન્દ, જય ભારત.